વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે ધોરણ 3 ના વિષય પર્યાવરણ એની અંદર પાઠ નંબર 12 છે કે આપણા કામ. અગાઉ આપણે જોઈ ગયા છે કે આપણા કામ કયા કયા છે. તો જે આપણા કામ છે એમાં ઘણા બધા માણસો હોય છે, અલગ અલગ કામ હોય છે, બરાબર છે? કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે. એ પ્રમાણે આપણે આગળ વાત કરી રહ્યા છીએ કે ઘણા બધા કામ છે. કામદાર છે, વકીલ છે, કોઈ
બળતણ માટે
અભ્યાસમાં તફાવત જોવા મળે છે અને કામમાં પણ તફાવત જોવા મળે છે. આપણે જોયું દીપાલી ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડ્યું. તમારા પડોશમાં 5 વર્ષથી ઉપરના બાળકોને જે શાળાએ જતા ન હોય તેની સુધી કાઢવાના છે. કોઈ પણ બે બાળક સાથે વાત કરી તેમનું શાળાએ ન જવાનું કારણ શોધો. કોઈ પણ બે બાળકો સાથે વાતચીત કરવાની છે તમારે અને શાળાએ ના જવાનું શું કરવાનું છે કારણ પૂછવાના છે. બરાબર છે. કોઈ બે વ્યક્તિને પૂછો બાળકોને તો માતા પિતાને મદદ કરવા માટે તેઓ શાળાએ જતા ના હોય, પૈસા કમાવા માટે બહાર જતા હોય, કામ ભાઈ બહેનને સાચવવાના હોય તો પણ સ્કૂલમાં જતા ના હોય. આવા બધા ઘણા બધા કારણો હોય છે જેના કારણે બાળકો શાળા છોડી દે છે. પોતાના ભાઈ બહેનને ભણાવવાના હોય છે અથવા તો સાચવવાના હોય છે. મમ્મી પપ્પા કામ કરવા ગયા હોય છે, ઘણા બધા ઘરનું કામ કરવાનું હોય, બરાબર આ બધા કામ હોય જેના કારણે બાળકોને શાળા છૂટી જાય છે. આ બાળકને કેવી શાળા ગમે એ અંગે લખો. આ બધા બાળકો છે બધાને કેવી શાળા ગમે એ અંગે તમારે લખવાનું છે. પછી તે બાળકનું નામ, શાળાએ ના જવાનું કારણ, બે ત્રણ બાળકોને તમારે પૂછવાનું નહીં લખવાનું છે. શાળામાં શું ગમે તેની વિગત, બીજા બાળકનું નામ, શાળાએ ના જવાનું કારણ અને શાળામાં શું ગમે તેની વિગત. તો બે બાળકોને પૂછી અને તમારે અહીંયા લખવાનું છે. પછી આ બાળકને શાળામાં આવતા કરવા તમે શું કરશો? તો આપણે અહીંયા છેલ્લો સવાલ જવાબ આપ્યો છે કે આ બાળકો છે એમને આ બધા પ્રોબ્લેમ છે તો તેમને શાળામાં આવવા માટે શું કરશો એ તમે શું કરશો એ આપણે અહીંયા લખવાનું છે.
પછી છે.